વાત માનનીય બેન શ્રી જ્ઞાનીબેનના હોર્ડિંગ્સ જે પ્રચારના લગાવેલા હતા પાલનપુર શહેરની અંદર અને ડીસામાં પણ, એ હોર્ડિંગ્સ રાતોરાત ગમે તે કારણોસર કોઈ તત્વોએ ઉતારી દીધા છે અને એ બાબતની ફરિયાદ, એ બાબતની રજૂઆત અમારા નગરપાલિકાના સદસ્ય બેન શ્રી આશાબેન અને બીજા આગેવાનો દ્વારા ચૂંટણી અધિકારીશ્રીને કરવામાં આવી છે. અમને ત્યાંથી એક કલાકમાં તમને જવાબ આપીએ છે એવું એક આશ્વાસન આપ્યું છે. હવે હું એમને વિનંતી કરું છું કે આ લોકશાહી ડબે ચૂંટણીને થવા દો. હોર્ડિંગ્સ લગાવવા એ ચૂંટણીનો એક પ્રચારનો પ્રકાર છે અને જ્યારે બીજેપીના હોર્ડિંગ્સ આટલા બધા અમે સહન કરી શકીએ છીએ તો અમારા થોડા હોર્ડિંગ્સ અત્યારે ચૂંટણીના સમયે આ રીતે ઉતારી દેવા એ એક અધમ કૃત્ય જ ગણી શકાય અને આ કૃત્યથી ભાજપને ફાયદો થઈ જશે અને કોંગ્રેસને નુકસાન જશે એ વાત એ લોકો એમના મગજમાં ધારતા હોય તો વાત ખોટી છે. તમે હોર્ડિંગ્સ ઉતાર્યા છે, તમે બજારમાંથી હોર્ડિંગ્સ ઉતાર્યા છે, લોકોના હૃદયમાંથી તમે કોઈને કોંગ્રેસને કાઢી શકો એમ નથી. બાબા સાહેબે આપેલા બંધારણમાં જે ઉમેદવાર તરીકે અધિકાર અમને મળ્યો છે અને તમે તમારા અધિકારો ભોગવો છો, તમારા અધિકારો તમે આનંદથી ભોગવો છો, અમારા અધિકારો પર તમે જે તરાપ મારવાની વાત કરો છો એ બરાબર નથી અને તાત્કાલિક અમને ચૂંટણી પંચ આજ સુધી જે તટસ્થતાથી સરસ રીતે ચૂંટણી કરાવી રહ્યું છે અને આ બાબતે પણ અમે ખૂબ તટસ્થતાથી એમના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. અમને ન્યાય મળશે એ આશા સાથે અત્યારે હાલ અમે બધા કલેક્ટર ઓફિસમાં હાજર જ છીએ. જોઈએ છે શું જવાબ આવે છે. ગઈકાલે પાલનપુર શહેર અને ડીસા શહેર તેમજ બનાસકાંઠા જિલ્લાના અન્ય વિસ્તાર મત વિસ્તારોમાંથી અમારા ઉમેદવાર શ્રી જ્ઞાનીબેન ઠાકોરના જે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા એ હોર્ડિંગ્સ ખોટી રીતે મનસ્વી રીતે ઉતારી લેવામાં આવ્યા છે. એના માટે થઈ અને અમે એક કલાકથી ચૂંટણી અધિકારી શ્રીને રજૂઆત કરી છે, એમ છતાં હજી સુધી અમને કોઈ જવાબ મળ્યો નથી. સાહેબને ફરીથી અમે આ લેખિત આપી અને રજૂઆત કરી છે, જો ટૂંક સમયની અંદર અમને આ તાત્કાલિક આના માટે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, લેખિત જાણ કરી અને અમારા બેનરો જેણે ઉતાર્યા હોય એ ફરીથી એની એ જગ્યાએ લગાવવા માટે થઈ અને કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે અહીંયા આગળ બેસી અને ચૂંટણી પંચ સામે ધરણા કરવાનો કાર્યક્રમ કરીશું અને કાયદેસરની ફરિયાદ દાખલ કરીશું.